વડનગર તાલુકાના સિપોર તાલુકા પંચાયત સીટના આમ આદમી પાર્ટીના યુવા અને સક્ષમ ઉમેદવાર જનક ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે ગામના લોકો પણ મોટી સંખ્યામાં બેઠક કરી જનકભાઈને સમર્થન આપેલ છે તેવું આપના કાર્યકર્તાઓનું કહેવું છે। 14 ફેબ્રુઆરીની રાત્રિ દરમિયાન ઉનાદ ગામે સભા યોજાઈ હતી। આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી આપને સમર્થન આપેલ તો આપના ઉમેદવાર અને સમર્થકો શું કહે છે આવો જો। નમસ્કાર, મારું નામ ઉષા મનીષા જાણા સ્વરાજ ની છોકરી ને લઈને મારો ઉનાદ ગામે જે ઉનાદ ગામના જે ઉમેદવાર છે જેઓને સિપોર તાલુકા પંચાયત સીટમાં ઉમેદવારી નોંધાવી છે અને જે ઉમેદવાર છે એ યંગ અને યુવા અને એક સક્ષમ ઉમેદવાર છે તો આપણે એ ઉમેદવાર વિશે તેમના સમર્થકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ કેટલા અંશે સપોર્ટમાં છે અને કઈ રીતના તેમના આગળના તમે જણાવશો કે ઉમેદવાર જે સક્ષમ છે તમે આ મીટિંગનું આયોજન કર્યું છે તો કે કઈ રીતના તમે આ તૈયારીઓ કરી રહ્યા છો। હવે તમે જે મને પ્રશ્ન પૂછ્યો તો આપ જાતે જોઈ શકો છો, અહીંનો માહોલ પણ તમે જોઈ શકો છો કે અમે જે ઉમેદવાર તૈયાર કરે છે જનકભાઈ ચૌધરી પોતે યુવાન છે, શિક્ષિત છે, ઉત્સાહિત છે અને સમગ્ર વિસ્તારનું તમામે તમામ કામ કરી શકે એવા પણ છે। હવે આજનો જે માહોલ જોતો સમગ્ર ઉનાદ ગામની બધી જનતાએ તમામે તમામ કોમના લોકોએ સંપૂર્ણ ટેકો જાહેર કરી દીધો છે કે એક પણ વોટ ન બગડતો બધા જ વોટ આમ આદમી પાર્ટીને જાય એવા પ્રણ સાથે અહીંયા ભેગા થયેલા છે। બધી જ કોમના આગેવાનોએ એક એક થઈને અમને ટેકો પણ આપી દીધો છે એટલે અમારી સીટ 100% જીતી જશે એમાં કોઈ મેઇન નેસ નથી। જ્ઞાતિવાઇઝ વોટ ના તો અમે જ્ઞાતિવાઇઝ હવે બેન જ્ઞાતિવાઇઝ છે ને અમે જ્ઞાતિવાઇઝ ભાગલા પાડવાની નીતિ શક્તિ અમારે તો ફક્ત અને ફક્ત તમામ ગ્રામજનોના મત એ મહત્વનું છે। તમે જ્ઞાતિવાદની વાત ના કરો, જ્ઞાતિવાદ ઉપર ચૂંટણી લડવા માંગતા નથી અમે, તમામ જ્ઞાતિ સાથે લઈને ચૂંટણી લડવા આખી વોટિંગ ટોટલ 4965 લગભગ છે એનું અડધાથી કરતા વધારે એટલે 2270 જે મતદાન છે એ આ ઉનાદ ગામનું છે અને છતાં પણ જો કોઈ પક્ષ કદર ના કરતો હોય અમારા કામો આ ગામના ન થતા હોય હું આ ગામમાં સમજો કે બીજી ત્રીજી સંસ્થાઓની અંદર શાળાની અંદર કેળવણી મંડળ મંત્રી છું, ગામના આગેવાન છું અને દરેક ઓફિસોમાં પણ ગયેલો છું, ચક્કા ખાતામાં મરી ગયા છીએ અમે, કામ નથી થયા એટલા માટે બીજા પક્ષ વાળા કહેતા હોય કે ભાઈ અમે આટલી મને ટિકિટ આપતા નથી તો અમારો ઉમેદવાર બિલકુલ યંગ છે, યુવાન છે, એ ગમે તેવા કામ કરવા માટે સક્ષમ છે એટલા માટે અમે ઉમેદવાર પસંદ કર્યો છે, અમારા ગામના મતોથી અમારો ઉમેદવાર જીતવાનો છે એ 100% વાત સાચી છે, તમામ જ્ઞાતિના માણસો સાથે લઈને અમારે ચૂંટણી લડવાની છે અને ઉમેદવાર જીતાડવાનો છે। સક્ષમ ઉમેદવાર છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, જણાવશો અમે કઈ સીટ ઉપર તમે ચૂંટણી લડી રહ્યા? અમે ઉના 6 સીટ ઉપરથી મજુ તાલુકા પંચાયત સીટ બનેલી છે આમાંથી પાર્ટીમાંથી અને બહુ જોરશોરથી હું પ્રચાર કરી અને આ સીટ જીતવાની પૂરી કોશિશ કરું છું અને ઉનાદ ગામના ટોટલી યુવાનો અને વડીલો ટોટલી કહેવાનો મતલબ કે જે બી માણસો છે બધા મને સાથ સાથે આપીને મને જીતવાની પૂરી પૂરી કોશિશ છે મારી। કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે ઉમેદવારી? હા, વિકાસના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મને ફોન કર્યો છે, જે દિલ્હી સરકારની અંદર જે દિલ્હી મોડેલ ચાલે છે મોડેલને જોઈને હું આ કામ કરી રહ્યો છું। દિલ્હીનું શિક્ષણનું આરોગ્યનું એવા તો ઘણા બધા મુદ્દા છે, પછી રેશન કાર્ડ કોઈ બી હોય પછી આવક દાખલો કોઈ બી ગરીબ પરિસ્થિતિનો માણસ હોય તો ત્યાં ધક્કા ખાય છે એને ત્યાં ઘર બેઠે સરળ રીતે મળી રહે બધું એ દિલ્હી મોડેલથી હું કામ કરી છું। વિકાસનું તો જે મારા ગામના માણસો મારા મત વિસ્તારના જે બી કામ જે નહીં થયા હોય એ કામને હું ધ્યાનમાં રાખીને એને કામ કરું એ કામ હું ફોકસ આપીશ પહેલું। ગામની સમસ્યા કઈ છે હાલની તારીખમાં? હાલની તો ગામની ઘણી બધી સમસ્યાઓ છે જે જણાવી શકાય એને આજ સુધી કોઈ કામ જ આજ સુધી કોઈ કામ જ નહીં થયું બીજેપી નો કોંગ્રેસ સરકારમાં અને એના વિશે મારા મોટા સમસ્યા અમારા ગામની સમસ્યા નહીં, જમણા કોઠા જે ધરોઈ નહેર ખરી ને એ નહેરમાં અમારા ગામ અને આ બાજુના જમણા કોઠાને ડીઝલ મશીન મૂકી
અને એક તો લિફ્ટિંગ કરવાની મંજૂરી નથી એવું કહે છે. ઘણી વાર અમારા મશીનો બંધ કરાવેલા છે સરકારના અધિકારીઓએ, પણ અમારા જે કઈ પણ જે ખેડૂતો છે એ ખેડૂતોએ કગરી અને હાથ જોડી કે સાહેબ અમે ગરીબ છીએ, અમારા મશીનો ચાલુ રહેવા દો, અમારા બાળકોને ક્યાંથી શું ખવડાવીશું એ તે એન્જિનો ચાલુ રખાય છે. બીજો એક મહત્વનો પ્રશ્ન એ છે કે અમારા ડીઝલ એન્જિનનો ડીઝલનો ભાવ રૂપિયા 85 છે અત્યારે, લગભગ 80-85 આસપાસ છે. હવે જે પાણી એક કલાકે એક લીટર ડીઝલ ખાય એટલું જે ઉત્પન્ન થાય છે, એ પૈસા થાય ઉત્પન્ન થાય છે, એટલા પૈસા વળતરમાં મળતા નથી. અમારી મુખ્ય માગણી એ છે કે આ કેનાલ પર શરૂઆતથી ત્યાંથી ધરોઈથી જે લિફ્ટિંગ થાય ત્યાંથી શરૂઆતથી શરૂ કરી અને જેટલા સુધી લિફ્ટિંગ થાય છે ત્યાં આગળ લાઇટની મંજૂરી આપે. બીજું, એક રાજ્યની અંદર બેવડી નીતિ ના હોય. ડાબા કોઠા ધરોઈ કેનાલ ઉપર લાઇટની મંજૂરી છે, ત્યાં આગળ લાઇટો ચાલુ છે. બીજી, નર્મદા કેનાલ ઉપર થરાદ સાચુર આપણે ગુજરાતમાં જ, ત્યાં આગળ લાઇટથી નર્મદા કેનાલમાં લાઇટથી પંપ ચાલે છે. તો ઉણાદમાં કેમ નહીં કે આ જમણા કોઠાના ખેડૂતોને કેમ નહીં, એ અમારો પ્રશ્ન છે. હવે તમે આ પ્રશ્નને અમારી રજૂઆત કરજો, બરાબર છે? આ તમારા પ્રશ્નને અમે શાસન થી પ્રશાસન સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે. પ્રશાસન તો ઊંઘે છે, ઊંઘે છે. આ પ્રશાસન ઊંઘી રહી છે, નાખી છે તો સુભાના કોઠિયા સમાન અત્યારે બધી લાઈનો એમને પડી છે. એક પણ તળાવ ભરાયું છે એમનું? કેટલા કરોડો નો ખર્ચો કર્યો અને એક પણ ટીમ્પુ પાણી આવ્યું નથી, તો એનો મતલબ શું? તો અમારે એ કેવું છે કે તળાવ ભરો તો એનાથી સિંચાઈ કરે ખેડૂતો અને ખેતી કરે. બોલો બીજું તમારો પ્રશ્ન કયો અમને? તમારી રીતે તમારા યુવા જે સક્ષમ ઉભા રહે છે ઉમેદવાર, અમે પણ સક્ષમ છીએ. અમે ઓફિસોની અંદર ટકા ખાધા, ઘણી જગ્યાએ ગયા, પણ કોઈ પ્રશ્નનું સોલ્યુશન નથી થયું. આ ઉમેદવાર જે ધરોઈ કેનાલ પર એન્જિન મૂકવાની વાત કરે ને, લાઈટ વિદ્યુત બોર્ડ માં ગયેલા વિદ્યુત બોર્ડ વાળા કે ભાઈ એ તો ઇરિગેશન નો પ્રશ્ન છે, ઇરિગેશન માં જે એટલે કે વિદ્યુત બોર્ડ નો પ્રશ્ન છે. આ બાર ચાઈની પેલા કે ચાઈની એવી રીતે ફરજે છે ખેડૂતો બધા. અમે નર્વસ છીએ, અમારો ટાઈમ બગાડી બગાડીને કોઈ પણ સંજોગોમાં એ જીતવાનું છે, જીતાડવાનું છે, અને એની જોડે કામ અમારે જીતાડે પછી કરાવવાના છે. કોઈ પણ સંજોગ આ સભામાં પરમાર પૂનમભાઈ, અમારે ગામમાં એક સીટ આવી ને બહુ જરૂરિયાત છે, એટલે અમારે એમને આ પાર્ટીમાં ચિતાડી અને સમર્થન આપવાનું છે, વિજય બનાવવાનું. દલિત તરીકે હું વાત કરું, હા દલિત સમાજ સપોર્ટ. ભાજપના શાસનથી બેન અમે ધરાઈ ગયા છીએ, બહુ ત્રાસ યુવાનોને શિક્ષણનો મોટામાં મોટો જો ગુજરાતમાં પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન છે, અને આ શિક્ષણ પ્રશ્નથી અમારા એટલા બધા યુવાનો બેકાર છે અત્યારે, જે રોજગારી તો મળતી જ નથી. શિક્ષણ જે અમે ભણાય પરીક્ષાઓ પેપર ફૂટી જાય છે, માણસો અમારા વિદ્યાર્થીઓ અમે ખર્ચો કરી અમે ખેડૂતો ખર્ચો કરીને ત્યાં મોકલીએ ભણાવવા માટે, ક્લાસીસ કરે છે, જયારે એક્ઝામમાં પ્રશ્નપત્ર ફૂટી જાય અધિકારીઓ કોઈ જવાબ નથી આપતા, શાસક પ્રશાસક કોઈ જવાબ નથી આપતો અમને. શિક્ષણ જાણો પ્રાથમિક શાળાનું પાયાનું જે શિક્ષણ છે એ તો ખોરણ બે ચડી જાય, પ્રાઇવેટીકરણ કરી નાખી જાય. મારી હેસિયત નથી કે અમે અમારા ગામના બાળકો, અમે ગરીબ પરિસ્થિતિના બાળકો કદાચ છીએ, યુવાનો ખેડૂતો ખેતી કરીને અમારું ગુજરાન ચલાવી છે, અને પ્રાઇવેટ શાળા ઊભી કરી આજ બીએડમાં બબે વર્ષ બીએડમાં તાલીમમાં હું પોતે બીએડ થયો, એટલે 700 રૂપિયા મેં બીએડ થયો, અત્યારે 80,000 રૂપિયા બીએડના છે. અમારો ક્યાંથી લાવવાના, અમારા બાળકો કઈ રીતના અમારે ભણાવવાનો, બીએસસી કરવો, ગ્રેજ્યુએટ કરો, આટલું બધું કરીને અમારા બાળકો રખડતા થઈ ગયા તારે, બેકારી તો પ્રશ્ન મેઇન છે તારે ભાજપના શાસનનો. પછી ભ્રષ્ટાચાર ખૂબ ચાલી રહ્યો છે, ભ્રષ્ટાચાર નીચેથી લેવાતો તો કોઈ અધિકારી અમને ગોઠતા પણ નથી. અત્યારે અમે ખેડૂતો કેટલા દાડાથી રોડ ઉપર છે, દિલ્હીની સરકાર ઉપર અમે રોજ જોઈએ છીએ, અમારે ત્યાં જવું છે, પણ સરકાર અમને જવા દેતી નથી, રોકી રાખે છે. જો અમે અવાજ કરીએ તો અમને દબાઈ દેવાના છે સરકારને. અમને પોષણ છે, કોઈ પણ ભાવ મળતો હોય 85 રૂપિયા ડીઝલ જેવું છે, મોદી સરકારે એમ કે કઈ રીતે ડબલ કરીશું ખેતીની આવક, તો ખેતીની આવક અમારી ડબલ નહીં, 1.5 નહીં થઈ જતી. અમને કહ્યું 1 વીઘામાં 10,000-15,000 ખર્ચો પડે, ફર્ટિલાઇઝર લઈએ,
મોગા બિયારણ લઈ છે, મજૂરી કરી, રાત દિવસ મહેનત કરી છે, જ્યારે અમે લઈને જ્યારે વેચવા જઈએ એટલે પૂરતો ભાવ નથી મળતો. અમને એમએસપી બોધ્યા, દર વર્ષે એમએસપી માં વધારો થવો જોઈએ. આ સાલ 900 રૂપિયા કે 1000 રૂપિયા રાયડાના બોધ્યા છે. તો જેમ નોકરિયાતની મોંઘવારી વધે છે એમ અમારો પણ 10% મોંઘવારી વધી. જે નોકરિયાતની મોંઘવારી વધતી હોય એ અમારા દરેક પાકની મોંઘવારી વધવી જોઈએ. આ સાલ 900 રૂપિયા, આવતી સાલ 950 થવા જવું, આવતી સાલ એનાથી વધારે થવા જવું. અમે ઘઉં કેવી રીતના પકે, રાત દિવસ મહેનત કરી પકવીએ છીએ. અમને દિવસ ઘણા ગામડામાં દિવસે વીજળી આવી, અમારે તો પૂરી દિવસે વીજળી પણ નથી. આવી ઠંડીમાં હું પોતે પાણ જ કરું છું અને જાગવાનું પશુપાલનમાં અમને પોષણ જેમ ભાવ નથી મળતા. અમે દૂધના ભાવ પણ અમે વ્યાજબી નથી મળતા. આ 100 રૂપિયા લીટર દૂધ હોય તો લીટર આ પોણી ના કરે, દૂધ કરતા અમારું પોણી મોંઘું થઈ ગયું છે. તો અમને બિલકુલ ભાજપના શાસનમાં અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોને. તો મારું નામ ચૌધરી ગણેશભાઈ માનસંગભાઈ, હું પોતે ગ્રેજ્યુએટ છું અને ખેતી કરું છું હાલ જ. ઉમેદવાર આપણે યંગ ઉમેદવાર છે, એના જોડે આખું ગામ છે, બધા યુવાનો ભાઈ જોડે છે અને આમ આદમી પાર્ટી ને જીતાડવાની છે. ભાજપ ને કોંગ્રેસ ની મનમાની ચાલશે નહીં. બધા વિકાસ, આપણા ખેતી, શિક્ષણ, રોજગાર, રસ્તાઓનો તળાવ ભરવાનો છે. પછી અમારા જે આ ક્રિમિનલ માટે જે અમે લોકો ધક્કા ખાઈએ છીએ, લોટરીમાં 500-500 રૂપિયા છોકરા બગાડે છે, તે બધી તકલીફો છે. અને માસ્કમાં બધા છોકરાઓ ભાઈ, તમામ યુવાનો ભાઈ, જોઈ શકો છો કે કેટલી પબ્લિકની ભીડ છે અને એનો સપનો સાકાર જરૂર અમારું પૂરું થશે, જીત હાસિલ થશે. હવે ભાજપ અને કોંગ્રેસ ચૌધરી સમાજ ને તો અમારે કામ કરશે તો વાત બરાબર છે. આટલા રાજમાં અમારાથી અમને પ્રોત્સાહન આપ્યું નથી, આપી નથી. અને એમ છતાં અમારો આમ આદમી પાર્ટી ઉમેદવાર અમારો વિરોધ કર્યો છે અને આમ આદમી પાર્ટી ઉમેદવાર એના પાછળનું કારણ અમે કેવી રીતે તમને જણાવી શકીએ? કોઈ કારણ છે પાછળ અમારા ધારા છે, કયા કારણો સર ધારા છે એ સરકારને જોવાનું રહેશે. ભાજપ સમાજે સરકારનું કોઈ ખોટું કરી નથી. આજ સુધી ખોખરે ખોખરે આ સમાજે ભાજપને જ વોટ આપ્યા છે. સૌથી વધારે વોટ આપ્યા હોય તો ચૌધરી સમાજે ભાજપ તો આ ટિકિટ કરવામાં આવે, એનું કરવાનું સરકાર પોતે જાણે છે. આ સમાજને એક ટિકિટ આપીને આગળ આવે છે. જે ઉમેદવાર એમના મુખે જ આપણે જાણીએ છીએ કે એમના બધા જ કાર્યો અને બધા જ જે સપના છે, જે ઉમેદ છે, જે અપેક્ષાઓ છે.